गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गणित विषय की अंदर हरेक वक्त आपनो हार्दिक स्वागत छे। हवे विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 11 मापन एमनो अभ्यास करी रह्या छे। गया लेक्चर नी अंदर आपणे चौरस, लंबचोरस, त्रिकोण, वर्तुळ, अर्धवर्तुळ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એમના ક્ષેત્રફળ અને એની પરિધિ મેળવવાના ઉદાહરણો આપણે શીખ્યા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1 એની અંદર પહેલો દાખલો કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર આપ્યું છે। આકૃતિ આપણને આપી દીધી છે, રકમની અંદર તમે પાઠ્યપુસ્તકની અંદર પણ જોઈ શકો છો કે 60 મીટર લંબાઈ એટલે કે બાજુ ધરાવતો એક ચોરસ આપ્યો છે અને 80 મીટર લંબાઈ ધરાવતો એક લંબચોરસ આપેલો છે। તો ચોરસ અને લંબચોરસ આપણને ખેતર આપી દીધા છે, તેમના માપ સાથે આપેલા છે। આ બંને ખેતરોની પરિમિતિ કેવી કીધી છે? પરિમિતિ સમાન છે। તો આની પરિમિતિનું સૂત્ર શું છે? 4 × 1। આની પરિમિતિનું સૂત્ર શું છે? 2 × L + B। આનું સૂત્ર છે 4 × L। આની પરિમિતિનું સૂત્ર છે 2 × L + B। આ શેના સૂત્ર છે? બંનેની પરિમિતિ શેના છે? પરિમિતિના સૂત્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને સમાન પરિમિતિ છે, તો કયા ક્ષેત્રનું ક્ષેત્રફળ વધારે હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને ક્ષેત્રના ક્ષેત્રફળ મેળવવા પડશે। ક્ષેત્રફળ મળી જાય પછી આપણે કહી શકીએ કે આનું વધારે છે કે આ ક્ષેત્રનું વધારે છે। તો સૌ પ્રથમ આપણે શું મેળવવું પડશે? ક્ષેત્રફળ મેળવવું પડશે। તો એના માટે વિદ્યાર્થી મિત્રો, આ ચોરસ છે આ 60 હોય તો આ પણ કેટલું હોય? 60। આ કેટલું હોય? 60। આ પણ કેટલું હોય? 60। તો સૌ પ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ। ચોરસ નું ક્ષેત્રફળ બરાબર 4 × L। 4 × L એટલે કેટલા છે? 60। તો વિદ્યાર્થી મિત્રો, 6 × 24 ને 0 એકમ શું આવશે? ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર। ચાલો આપણને એક જવાબ મળી, શેનો મળી ગયો? ચોરસ ક્ષેત્ર હતું, ચોરસ ખેતરનું ક્ષેત્ર કેટલું મળ્યું? 240 મીટર સ્ક્વેર। હવે વિદ્યાર્થી મિત્રો, આનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું છે લંબચોરસ ખેતર, તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? L × B। પણ આપણને L તો આપ્યું છે 80, B આપેલો નથી, આકૃતિની અંદર B આપેલો છે નથી, આપેલો ચોરસમાં નહોતો આપેલો, પણ આપણને ખબર છે એનો ગુણધર્મ ચોરસ કેમની બધી બાજુ કેવી હોય? સરખી હોય, જ્યારે લંબચોરસની અંદર સામ સામેની બાજુ સમાન હોય, પાસ પાસેની ને કમ્પ્લીટ। તો આનો D મેળવવા માટે જે રકમમાં આપણને આવું આપી દીધું હોય, બંનેની પરિમિતિ કેવી છે? સમાન છે। તો આપણે એ મુદ્દો લખશું કે ચોરસ અને લંબચોરસ ખેતરની પરિમિતિ સમાન હોવાથી, પરિમિતિ સમાન છે તો આપણે ચોરસની પરિમિતિ બરાબર શું લખી શકીએ? કે આ ચોરસ પરિમિતિ બરાબર લંબચોરસ ની પરિમિતિ। તો વિદ્યાર્થી મિત્રો, ચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું છે? 4 × L બરાબર લંબચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું છે? 2 × L + B। હવે આ ચોરસ ની વાત કરીએ છીએ તો ચોરસમાં L એટલે લંબાઈ કેટલી છે? 60 મીટર। તો 4 × 60 બરાબર 2 કૌંસ, હવે આ લંબચોરસની વાત છે
तो लंबचोरस में लंबाई कितनी छे 80 मीटर, तो आ 80 प्लस पहोळाई पण મેળવવાની છે એટલે કે b। चलो હવે આપણે સાદું રૂપ આપવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો 2 છે n છેદમાં આવશે, તો 6 ચોકા 24 શૂન્ય 2 છે એ નીચે આવી ગયું બરાબર, શું વધ્યું 80 પ્લસ b। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો ભાગ ચાલશે 12 2 24 એટલે 12 2 24 ને 1 શૂન્ય બરાબર 80 પ્લસ b, તો 80 આની બાજુ આવે એટલે કેવા થઈ જશે માઇનસ, અહીંયા ભાગ આપવો એટલે કેટલા મળશે 120 બરાબર, 80 પ્લસ 80 આની બાજુ આવે એટલે કેવા થશે માઇનસ, તો b બરાબર 120 માઇનસ 80, તેથી b બરાબર કેટલા મળશે આપણને 120 માંથી 80 બાદ કરો વિદ્યાર્થી મિત્રો એટલે મળશે 40, પણ એકમ શું આવશે મીટર, આ આપણને પહોળાઈ મળી કેની લંબચોરસ, હવે આપણે શું મેળવવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ, તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર l ગુણ્યા b, કે લંબચોરસ ક્ષેત્રનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b, l એટલે કેટલા છે 80 ગુણ્યા b, આપણે મેળવ્યા કેટલા મેળવ્યા 40, 8 ચોકા 32 અને 2 શૂન્ય એટલે કેટલા થશે 3200 પછી એકમ મીટર, તો મીટર આ 3200 મીટર સ્ક્વેર મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ અહીં આપણને ક્ષેત્રફળ હતું આપણે સૂત્ર ખોટું મૂકી દીધું છે બરોબર, ત્યાં સૂત્ર શું આવશે l ગુણ્યા l, l એટલે કેટલા હતા 60 ગુણ્યા 60, 60 ગુણ્યા 60 એટલે કેટલા થાય 36 અને 2 શૂન્ય, આટલા એકમ હતો મીટર, તો અહીંયા શું આવશે મીટર સ્ક્વેર। તો જો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ l ગુણ્યા l 60 ગુણ્યા 60 3600 મીટર, જ્યારે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3200 મીટર, તો ક્યાં ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે, તો કેમ આવ્યું ચોરસ ખેતરનું ક્ષેત્રફળ, તેથી ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે, તેથી ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બરોબર, અહીંયા આપણે ક્ષેત્રફળ મેળવવાનું હતું શરૂઆતના દાખલાની અંદર, મેં અહીંયા પરિમિતિ મેળવી લીધી બરોબર, એ ભૂલ થઈ ગઈ પણ આપણે શું કરી લીધું એનું સુધારી લીધી બરોબર, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ક્ષેત્રફળ આટલું મળતું હતું અને આ ચોરસ શું હતું બોલું લંબચોરસ બરોબર, એટલે ખાસ ધ્યાન રાખજો, કમ્પ્લીટ સમજાઈ ગયું બધાને, ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબનો માપનો ચોરસ પ્લોટ છે, જો ચોરસ પ્લોટ છે એટલે એની લંબાઈ 25 મીટર, આ પણ 25 મીટર છે, તો આપણને ચોરસ પ્લોટ આપી દીધો છે, હવે એની અંદર તે પ્લોટના મધ્ય ભાગમાં એટલે આ વચ્ચેનો જે ભાગ છે અહીંયા મકાન બનાવવામાં આવે છે, પછી મકાનને ફરતે જે જગ્યા વધે છે આ અહીંયા શું બનાવવા માંગે છે કે બગીચો વિકસાવવા માંગે છે, પણ બગીચો વિકસાવવાનો ભાવ રૂપિયા 55 પ્રતિ ચોરસ મીટર, એક ચોરસ પ્રતિ ચોરસ મીટર એટલે એક ચોરસ મીટર કેટલા રૂપિયા ભાવ છે 55, તો
મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો? તો સૌ પ્રથમ બગીચાની વાત છે, તો આ જે બગીચો છે ઈ બગીચો કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવે છે ઈ આપણને મળી જાય, પછી આપણે કહી શકીએ કે એક ચોરસ મીટર ના 55 રૂપિયા, તો આ બગીચાના જેટલા ચોરસ મીટર મળે ક્ષેત્રફળ એના કેટલા, પણ ચોરસ આ બગીચો જે છે એનું ક્ષેત્રફળ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને આ ચોરસ પ્લોટનું માપ આપી દીધું છે અને વચ્ચે જે લંબચોરસ મકાન છે એનું આપણને માપ આપી દીધું છે, તો આ ચોરસ પ્લોટ માંથી આટલું ક્ષેત્રફળ તમે કાઢી લીધું તો બાકી આટલું વધવાનું છે, તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરી દે, એટલે શેનું ક્ષેત્રફળ વધશે? બગીચાનું. તો સૌ પ્રથમ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપણે મેળવીએ કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ એટલે 25 ગુણ્યા 25, લંબાઈ 25 આપી છે ચોરસ પ્લોટ, તો 25 ગુણ્યા 25 એટલે વિદ્યાર્થી મિત્રો 25 નો વર્ગ 625, એકમ શું આવશે? મીટર. તો ચાલો આપણને ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મળી ગયું. હવે કેનું મેળવવાનું છે? મકાનનું ક્ષેત્રફળ. તો મકાનનો આકાર કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી. ચાલો લંબચોરસ મકાન છે તો એની લંબાઈ બી, પહોળાઈ 15 એટલે કે 20 ગુણ્યા 15, તો 15 દૂ 30 અને 1 શૂન્ય, આટલા મીટર સ્ક્વેર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ચોરસ પ્લોટના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરી, આમાંથી આ બાદ કરી નાખ્યું તો કેનું ક્ષેત્રફળ વધશે? બગીચા. તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ. તો ચાલો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે? 625 માઇનસ લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ કેટલું? 300. તો વિદ્યાર્થી મિત્રો 625 માંથી 300 બાદ કરો તો 5 માંથી 0 જાય એટલે 5, 2 માંથી 0 જાય એટલે 2, 6 માંથી 3 જાય એટલે 3, તો કેટલા વધશે? 325 ક્ષેત્રફળ છે, લાખ એકમ આવશે મીટર. ચાલો હવે બગીચાનું આપણને ક્ષેત્રફળ મળ્યું તો કેટલો ખર્ચો થતો હતો બગીચો વિકસાવવાનો એ આપણે હવે મેળવવાનો છે. તો એ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો એક ચોરસ મીટર ના કેટલા રૂપિયા આપ્યા છે? 55. તો આટલા ચોરસ મીટર ના કેટલા? તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે લખીએ બગીચો વિકસાવવા માટેનો કુલ ખર્ચ, કે બગીચો વિકસાવવા માટે થતો કુલ ખર્ચ કે એક ચોરસ મીટર પ્રતિ ચોરસ મીટર એટલે એક ચોરસ કેટલા રૂપિયા છે? રૂપિયા 50. તેથી કેટલા ચોરસ મીટર? 325. તો 325 ચોરસ મીટર એ કેટલા રૂપિયા? ચાલો હવે ત્રિરાશિ મૂકવાની છે. 325 ગુણ્યા 50 છેદમાં 1 બરાબર. હવે જો અહીંયા એકમ રૂપિયા છે તો અહીંયા રૂપિયા આવશે જવાબ, ખર્ચ છે એ રૂપિયામાં, ને ચોરસ મીટર લખી નાખવાનું ને. તો વિદ્યાર્થી મિત્રો 325 ગુણ્યા 55 કરીએ એટલે આપણને કઈ જવાબ મળશે? 325 ગુણ્યા 55 ના 0, 25 વધી 2, 5 2 10 ને 2 12 વધી
एक पांच तारीख पंद्रह एक सौ पांच सात आठ सात सत्तर हजार आठ सौ पंचोते सत्तर हजार आठ सौ पंचोते सत्तर हजार आठ सौ पंचोते रुपया तो विद्यार्थी मित्रों जो बगीचो है ये विकसावा बात के रुपया नो कुल खर्च थे सत्तर हजार आठ सौ पंचोतेर रुपया तो विद्यार्थी मित्रों अंदर आकृति जो शू मेवन कीधु बराबर बगीचा नु माप कीधु तू तो पे क्षेत्रफल मेलवो मकान नुलू माप अपने लंबाई मका प्लॉट मे मकान बात करना बगीचा नु वे पी रुपया आप दीदा था आटला भाव नो एक चौरस मीटर तो विद्यार्थी मित्रों कुल के खर्चो थे बगीचो विकसा श्रीमती कौशिक बेन ने सत्तर हजार आठ सौ पंचोतेर रुपया कम्प्लीट चलो एना पी नेक्स्ट जो है चलो एना पी प्रश्न नंबर त्रण तो अहीं एक आकृति आपेली है तुम बोर्ड पर जोई सको आकृति आपी है आज भाग है लंबचोरस आ भाग है अर्धवर्तुळाकार अर्धवर्तुळाकार आपो અહીંયાથી આ જે માપ છે એ સાત મીટર છે અહીંયાથી આ છેડા સુધીનું માપ આપ્યું છે વીસ મીટર છે બરોબર આટલું આપણને આકૃતિમાં આપી દીધું છે તો આ પ્રકારનો એક બગીચો છે શું આપ્યું છે આકૃતિમાં આપેલું છે એ બગીચો એ બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને આ બંને લંબચોરસની ફરતે બંને છેડા ઉપર એક એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલા છે તો આ બગીચો છે એની પરિમિતિ મેળવો क्षेत्रफल विद्यार्थी मित्रों हम लंबचोरस लंबाई क्या ले तो लंबाई एट तो अँ भाग थो के आपने कही दीदू वीस माइनस त्रण पॉइंट पांच त्रण पॉइंट पांच ई बेनो सरवाळो त्रण पॉइंट पांच त्रण पॉइंट पांच एट सात तो वीस मांथी सात भाग थाय के परिमिति मेळवी छे क्षेत्रफळ पण मेळवू छे तो विद्यार्थी मित्रों आ तेर होय अहींयाथी आ तो आ पण केटलू हशे तेर हशे कम्प्लीट तो सौ प्रथम आपणे परिमिति मेळवीए शुं मेळवीए परिमिति के बगीचानी परिमिति बराबर परिमिति एटले विद्यार्थी मित्रों खास ध्यान आपजो आ छेड़ाथी हूँ चालू करू छू आ बिंदुएथी तो आम फरतो 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 आम फरतो फरतो पाछो ई बिंदुए आवो त्यारे ए परिमिति मेळी गयो तो अहियाथी आ माप जुओ जोई अहिया सुधी नु केटलू छे तेर मीटर तो आपणे अहीं लखीए तेर प्लस हवे अहियाथी आ भाग आव्यो अर्धवर्तुळाकार तो ए अर्धवर्तुळाकार एटले एनी परिमिति तो अर्धवर्तुळाकार नी परिमिति तो पायर आखी छे टू पायर पण अर्धी एटले छेदमां बे 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 उडी गया तो केटला वधा पाई आर प्लस पाछो अहींयाथी आ भाग आव्यो आटलो तो ये केटलो छे तेर प्लस वरी पाछो अहींयाथी आ अर्धवर्तुळाकार भाग आव्यो एटले एने आपणे शुं कीधुं तुं पाया कम्प्लीट हवे विद्यार्थी मित्रों सादुरूप आपी दईए आपणे तेर प्लस तेर एटले केटला थया छवीस प्लस पाया प्लस पाया એટલે કેટલા થયા ટુ પાય હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ આ છવ્વીસ પ્લસ ટુ પાય નું કઈ મૂલ્ય રકમમાં આપેલું નથી તો પાય એટલે બાવીસ છેદમાં ગુણ્યા આ કેટલો લેવો તો વિદ્યાર્થી મિત્રો આ વર્તુળ આપવાનું થાય છે
तो अहियांतर कहीं अतियांतर कहीं अतियांतर शू त्रिज्या थाय आर शू त्रिज्या व्यास के व्यास आने केवल आपू जो माप आपेलू है के पूछे सात तो एनो अर्धो थी गो भाग तो सात ना अर्धा के त्रण पॉइंट पांच मीटर तो अँ के लखवा त्रण पॉइंट पांच। चलो विद्यार्थी मित्रों हवे तो आ छवीस प्लस बीस दू के चुम्मास छेद सात गुणिया पॉइंट दूर करिए अँसी पॉइंट दूर करो एद में के दस सात पचास पत्रीस पांच दू दस चुम्मास गुणिया एक नाद में बीस दू चुम्मास तो के छवीस प्लस बीस एट के छे आठ बे चार परिमिति एकम आप अपने आकृति अंदर मीटर तो अँ शू मीटर तो आपने शू मिली गयु विद्यार्थी मित्रों लंबचोरस परिमिति हम आप लंबचोरस क्षेत्र तो विद्यार्थी मित्रों लंबचोरस क्षेत्रफल नहीं मेलवा अपने तो क्यों मेलवा बगीचा नु क्षेत्रफल एनी अंदर लंबचोरस आए तो चलो बगीचा क्षेत्रफल बराबर जो आखे आखा बगीचा क्षेत्रफल मेलव तो एनी अंदर जो भाग थी जाए एक आ लंबचोरस भाग थे एक आ अर्धवर्तुड़ थाय आ अर्धवर्तुड़ थाय तो अर्धवर्तुड़ अर्धवर्तुड़ भेगू थाय आखू शू थी जाए वर्तुड़ थी जाए એટલે શું થઈ ગયું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળ પ્લસ અર્ધવર્તુળ એટલે શું થઈ ગયું वर्तुल क्षेत्रफल प्लस के क्षेत्रफल लंबचोरस क्षेत्रफल वर्तुल क्षेत्रफल सूत्र प्लस लंबचोरस क्षेत्रफल सूत्र लंबाई पोहराय तो चलो विद्यार्थी मित्रों बराबर पाई आर स्क्वे पाई गए आपेलो नहीं तो आप के आर के तो त्रिज्या के त्रण पॉइंट पांच पर स्क्वेर है के वक्त आए वक्त लंबाई गुणिया पोहे तो लंबचोरस की लंबाई तेर पोहड़ाई के तो चलो विद्यार्थी मित्रों हवे आपणे शुं करशे दशांश दूर करशे तो आ बावीस छेद में सात पात्रीस छेद में दस आ पात्रीस ना छेद में दस प्लस तेर सत्ता केटला थशे एकावन थशे। हवे विद्यार्थी मित्रों अहींया भाग चाले छे सात पचास पत्रीस पांच दू दस बे गुणिया अगियार बावीस तो ऊपर वधे छे पत्रीस गुणिया अगियार तो जुओ जो पत्रीस गुणिया अगियार जीरो पांच आठ त्रण केटला आवे छे त्रण सौ ने पंचासी भाग्या के दस प्लस के एक हम विद्यार्थी मित्रों पॉइंट छे, छेद दस
आपने भाग चलाव आटला आड़तरीस पांच प्लस एक बराबर आड़तरीस पॉइंट पांच प्लस एक आप शू करने सरवाळो करवानो छे। विद्यार्थी मित्रों खास जे जो कोई ने पॉइंट वाला सरवाळा न आवडता हो तो आ 38.5 અને 1 तो पॉइंट ने नीचे पॉइंट અહીંયા કે પોઈન્ટ છે નથી તો અહીં શું મૂકી દેવાનું શૂન્ય આ બે નો સરવાળો પોઈન્ટ ને નીચે પોઈન્ટ જમણી બાજુ છે એનો સરવાળો કરો ડાબી બાજુ 8 ને 9 क्षेत्रफल एकम मीटर तो शू मीटर स्क्वेर परिमिति मेळवता तो खाली मीटर है। तो विद्यार्थी मित्रों आ त्रीजो जे दाखलो हतो ए आपणे आखो दाखलो आकृति उपरथी समजवानो हतो छे साव सेल पण आकृति उपरथी स्टेप बाय स्टेप आपणे ગણતા આવો તો સૌપ્રથમ આપણે શું મળેલું પરિમિતિ પરિમિતિ એટલે ફરતી કિનારી આપેલી છે એટલે કે બાજુઓ જે છે ફરતે એનો સરવાળો તો એના માટે આપણે લંબચોરસનું નહોતું ખબર તો એ આપણે રકમની અંદર જ આપી દીધું તું કૌંસમાં પછી उदाहरण सीखी गया परिमिति पाया उल पाया चौकू पाया आखा वर्तुण बनी गय क्षेत्रफल तो लंबचोरस क्षेत्रफल अर्धवर्तुण क्षेत्रफल ओला अर्धवर्तुण तो बे अर्धवर्तुण भेगा आखू वर्तुण बनी जाए प्लस लंबचोरस क्षेत्रफल तो आज क्षेत्रफल मिलू है ये अपने आकृति अंदर जो बगीचो आई हो क्षेत्रफल आप चलो एना पी विद्यार्थी मित्रों नेक्स्ट जो चलो विद्यार्थी मित्रों दाखला नंबर 4 के भोय तड़िए लगावा एक लादी नो आकार समांतर बाजू चतुष्कोण छे भोय तड़िए जमीन पर आप लादी लगाई आकार शो आप समांतर बाजू चतुष्कोण आप समांतर बाजू चतुष्कोण पाया की लंबाई कितनी है 24 सेमी आ लंबाई आपने 24 सेमी आपेली आनुषंगिक ऊंचाई एटले तेना ऊपर नो जे वेध छे ए आपने केटलो आप्यो छे 10 सेमी आप्यो छे केटलो आप्यो छे 10 सेमी હવે આટલા ચોરસ મીટર ભૂમિ કરીએ હવે આપણે લાદી લગાવવાની છે આ આકાર પણ જે એનું વિસ્તાર છે ભૂમિ તળિયા એ આપણને ચોરસ મીટર ની અંદર આપી દીધો કેટલો આપ્યો છે 1080 ચોરસ મીટર હું આ ક્ષેત્રફળ ધરાવતું ભૂમિ તળિયું છું એના ઉપર આવા આકારની લાદી કેટલી બેસાડી શકાય કેટલી ફિટ કરી શકાય એવું આપણે મેળવવાનું तो विद्यार्थी मित्रों सौ प्रथम आ एक लादी है समांतर बाजू चतुष्कोण आप क्षेत्रफल मेळवी लईए कुल क्षेत्रफल आपने आपी दीधुं छे कुल माथी आनुं क्षेत्रफल बाद करना थी जे होय ए लादीनी संख्या परंतु खास ध्यान राखवा जेवुं छे आ सेंटीमीटर में आप्युं छे अने आ जे क्षेत्रफल आप्युं छे एटले के भूमि तळિયાનું कुल ए आपने मीटर में आप्युं छे तो सेंटीमीटर ने अपने मीटर में शू करना कन्वर्ट करना सौ प्रथम समांतर बाजू चतुष्कोण आकार ने लादी क्षेत्रफल मेळवशे समांतर बाजू चतुष्कोण लादी क्षेत्रफल बराबर हवे जो समांतर बाजु चतुष्कोण क्षेत्रफल सूत्र याद करो अपने सीखी गया उदाहरण पायो अने पाया पर नो वे पायो गुण्या पाया पर नो वे पायो केटलो छे 24 गुण्या
वेद केटलो छे 10 तो केटलो थियो आ 240 सेंटीमीटर स्क्वायर मेरु હવે આપણે આને મીટર માં કન્વર્ટ કરવું છે તો વિદ્યાર્થી મિત્રો આ 240 સેન્ટીમીટર માંથી આપણે મીટર માં કન્વર્ટ કરવું હોય તો આ સ્ક્વેર છે તો 1 સેમી ના શો અહીંયા સેમી ગુણ્યા સેમી હોય ત્યારે એ સ્ક્વેર થાય અને બીજા સેમી ના શો એટલે કેટલા થયા 10000 મીટર સ્ક્વેર આ આપણે હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય શૂન્ય બે તો કેટલા વધ્યા 24 હવે એને આપણે 1 2 3 તો આ 24 1 2 3 અહીંયા શૂન્ય 0.0 24 મીટર સ્ક્વેર આ શું મળ્યું આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની એક લાદી હતી એનું ક્ષેત્ર ગુણિતળીનું છે એનો આકાર કેટલો આપ્યો છે 1080 ચોરસ મીટર આપેલું છે તો આપણે શું મેળવવાનું છે હવે લાદીની સંખ્યા કે હોય તળિયા પર લગાવવાની લાદીની સંખ્યા બરાબર ભોંયતળી અનુકૂળ ક્ષેત્રફળ કેટલું 1080 તો યાર 1080 છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ કેવી લાદી સમાંતર બાજુ છે 0.024 કમ્પ્લીટ હવે વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યા મળશે એ કેની સંખ્યા મળશે લાદીની સંખ્યા એ જ આપણે મેળવવાની હતી કે કેટલી લાદી જોઈએ છે તો આ 1080 હવે જો આ પોઈન્ટ દૂર કરવો હોય આપણે તો ઉપર કેટલા વડે મૂકવા પડશે 1000 વડે 1 2 3 શૂન્ય કમ્પ્લીટ હવે આને તમે ભાગાકાર કરો 1080 ભાગ્યા 24 આ 1080 ભાગ્યા 24 24 ચોકા 96 આ 2 1 0 24 પંચા કેટલા આવશે 120 તો કેટલી મળશે 45 મળશે 24 ચોકા 96 24 દુ 48 48 દુ 96 ઓકે તો કેટલા મળશે 45 તો વિદ્યાર્થી મિત્રો 45 × 1000 કેટલા શૂન્ય સાથે લાગશે 45000 આપની લાગી સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની આટલી લાદી આટલા ક્ષેત્રફળ આપેલું હતું એના ઉપર આપણે લગાવી શકીએ કમ્પ્લીટ સમજાઈ ગયું બધાને ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકારના ત્રિકોણ દાખલા તમને સ્વાધ્યાય પોથીની અંદર આપેલા હોય બરોબર તો એ સાથે સાથે તમારે ગણતા જવાના છે વ્યવસ્થિત રકમ સમજવાની છે એ મુજબ આકૃતિ ન આપેલી હોય તો આપણે વિચારવું જોઈએ ખાલી આકૃતિ દોરવી પડશે પછી સ્ટેપ બાય સ્ટેપ એની અંદર કઈ પણ મુદ્દા આપેલા હોય મૂકવાના પાયો કીધો હોય કે એને અનુસંગિક લંબાઈ કે વેદ કીધો હોય કમ્પ્લીટ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ નમસ્કાર